નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 અને વિષય ગણિત ગમન જેમાં આપણે પુનરાવર્તન જોઈશું. પુનરાવર્તનની અંદર આપણે ધોરણ 2ના ગણિતના 11મું ચેપ્ટર જેનું નામ છે લીટીઓ જ લીટીઓ, તો લીટીઓ વિશે આગળ આપણે શીખી ગયા, પણ ફરી વખત આજે આપણે એક વખત જોઈ લઈશું લીટીઓને ઓળખતા શીખીશું અને દોરતા શીખીશું. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈશું કે નીચેની લીટીઓના પ્રકારો લખો. તો બાળ મિત્રો, આગળ આપણે જોઈ ગયા લીટીઓ કેટલા પ્રકારની છે, 4 પ્રકારની છે. આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી અને વાકી એટલે કે વક્ર લીટી. તો સૌથી પહેલા આપણે જોઈશું કે આ પ્રકારની લીટીઓ હોય, નોટબુકની જે લીટીઓ હોય છે એ લીટીઓને આપણે કેવી લીટીઓ કહીશું, આડી લીટીઓ. આ પ્રકારની લીટીઓને આડી લીટીઓ કહેવાય. હવે બીજું આપણે જોઈએ તો જે ક્રોસમાં લીટીઓ દોરેલી છે, તો બાળ મિત્રો આ રીતે આગળના ભાગે ક્રોસમાં અથવા તો પાછળના ભાગે ક્રોસમાં દોરેલી લીટીઓને આપણે ત્રાસી લીટીઓ કહીશું. ત્રાસી લીટીઓ આ સાઈડ ક્રોસમાં હોય અથવા તો આ સાઈડ ક્રોસમાં હોય તો એ લીટીને આપણે ત્રાસી લીટીઓ કહીશું. આ રીતે આડી લીટીઓ હોય છે. હવે ઊભી લીટીઓ તો એકદમ સીધી હોય એ લીટીઓને આપણે કેવી લીટીઓ કહીશું, ઊભી લીટીઓ. તો આ રીતે દોરેલી લીટીઓને ઊભી લીટીઓ કહેવાય. ત્યારબાદ ચોથું જોઈએ તો ગોળ આકારમાં દોરેલી લીટીઓ અથવા તો સર્પાકારમાં વળાંકવાળી લીટીઓને આપણે વાંકી લીટીઓ કહીશું. વાંકી લીટીઓ જેને બીજું નામ આપણે દઈએ તો વક્ર. વક્ર એટલે માકું, વક્ર લીટીઓ પણ કહી શકાય. હવે પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ તો આપણને અલગ અલગ ચિત્રો આપેલા છે. હવે એ ચિત્રોમાં રહેલી લીટીઓ આપણે ગણવાની છે અને જે પ્રકારની લીટી હોય એ પ્રકારની લીટીઓની સંખ્યા ગણી અને એની સામે આપણે લખવાની છે. તો સૌથી પહેલું ચિત્ર આપણને અહીં મોટરનું આપેલું છે. તો મોટરની અંદર 4 પ્રકારની લીટીઓ આપેલી છે, એમાં જે પ્રકારની લીટી જેટલી સંખ્યામાં હોય તેની સામે આપણે લખીશું. તો સૌથી પહેલાં આપણે આડી લીટીઓ જોઈએ તો આડી લીટી મોટરમાં 1, 2, 3 અને 4 લીટી આડી છે, તો આડી લીટીમાં 4 લખીશું. પછી ઊભી લીટી, તો ઊભી લીટી 1 અને 2 છે, તો અહીં ઊભી લીટીમાં 2 લખીશું. હવે ત્રાસી લીટી, તો ત્રાસી લીટી 1 અને 2 છે, તો ત્રાસી લીટીમાં પણ આપણે 2 લખીશું. અને છેલ્લે વાંકી લીટી, તો વાંકી લીટી જે પૈડાના ગોળ રાઉન્ડ છે એ વાંકી લીટી કહેવાય. તો વાંકી લીટી કેટલી છે, તો કે 2 લીટી છે. આ રીતે આપણે ચિત્રના આકાર ઉપરથી આડી, ઊભી, ત્રાસી અને વાંકી લીટીઓ લખવાની છે. હવે બીજું ચિત્ર જોઈએ તો બીજું ચિત્ર માછલીનું આપેલું છે. તો માછલીની અંદર આડી લીટીઓ કેટલી છે, તો કે 1 અને 2, તો અહીં 2 લખીશું. પછી છે ઊભી લીટી, તો ઊભી લીટી માછલીના ચિત્રની અંદર આ 1 જ આપેલી છે, તો અહીં 1 લખીશું. ત્યારબાદ ત્રાસી લીટી, તો ત્રાસી લીટી 1, 2, 3, 4, 5 અને 6 લીટી ત્રાસી છે, તો ત્રાસી લીટીને ખાલી જગ્યામાં 6 લખીશ. અને ત્યારબાદ વાંકી લીટી, તો વાંકી લીટી 1 અને 2 છે, તો અહીં વાંકી લીટીમાં આપણે 2 લખીશું. તો આ રીતે હવે ત્રીજું જોઈએ તો ત્રીજું ચિત્ર આપણને પતંગનું આપેલું છે. તો પતંગમાં આડી લીટીઓ કેટલી છે, તો પતંગના ચિત્રમાં આડી લીટી 1 જ આપેલી છે, તો અહીં આપણે 1 લખીશું. હવે ઊભી લીટી, તો ઊભી લીટી કેટલી આપેલી છે, 1, તો અહીં 1 લખીશું. હવે ત્રાસી લીટી, તો ત્રાસી લીટીમાં 1, 2, 3, 4, 5 અને 6 લીટી ત્રાસી આપેલી છે, તો ત્રાસી 6 લીટી લખીશું. વાંકી લીટી, તો વાંકી લીટી આપણને પતંગના ચિત્રની અંદર 1 આપેલી છે, તો અહીં ખાલી જગ્યામાં 1 લખીશું.
હવે જોઈએ ચોથું ચિત્ર. ચોથું ચિત્ર છેનું છે છત્રીનું છે. તો અહીં આડી લીટી, તો અહીં આડી લીટી છત્રીના ચિત્રની અંદર એક જ આપેલી છે. હવે ઊભી લીટી, તો એક બે ત્રણ અને ચાર, તો ચાર લીટીઓ ઊભી છે તો આપણે ચાર સંખ્યા લખીશું. ત્રાસી લીટી, તો અહીં ત્રાસી એક પણ લીટી છે નહીં, તો ત્રાસી લીટી ન હોય તો એની જગ્યાએ આપણે ઝીરો લખીશું. અને વાંકી લીટી, તો વાંકી લીટી અહીં આ એક અને બે વાંકી લીટી છે, તો વાંકી લીટીમાં આપણે બે લખીશું. તો જોયું ને બાળ મિત્રો, ચિત્ર ઉપરથી આપણે લીટીઓને ગણવાની છે અને કયા પ્રકારની લીટીઓ છે એ જોઈ અને સંખ્યા લખવાની છે. હવે પ્રશ્ન નંબર ત્રણ આપણે જોઈશું. તો દિવાસળી ગણો અને સંખ્યા લખી આકારનું નામ લખો. તો અહીં દિવાસળી વડે વિવિધ આકારો બનાવવામાં આવ્યા છે, તો આપણે દિવાસળીની સંખ્યા ગણવાની છે અને કેટલી દિવાસળીનો એ આકાર બનેલો છે અને એ આકારનું નામ શું છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલું આપણે જોઈએ, તો અહીં આ નિશાની શેની છે, તો કે ત્રિકોણની છે. હવે કેટલી દિવાસળી છે, તો અહીંથી સ્ટાર્ટ કરીએ, આ એક દિવાસળી, બે દિવાસળી અને ત્રણ દિવાસળી. તો દિવાસળીની સંખ્યા પહેલા ત્રિકોણમાં કેટલી છે, ત્રણ છે. હવે દિવાસળીની સંખ્યા ગણવા માટે સહેલી રીત, તો કે જેટલા ટપકા છે દિવાસળીના ઉપરના જે કાળા ટપકા છે, જેટલા કાળા ટપકા હોય એટલી દિવાસળી હોય, તો તમે આરામથી સહેલાઈથી ગણી શકો. અથવા તો આ છેડેથી લીધું, તો આપણે લીધું છે ત્યાં કંઈ નિશાન કરીએ, જેથી કરીને બીજી વખત એ દિવાસળી ગણાય નહીં, એ રીતે ગણવાનું છે. હવે આ કયો આકાર છે, તો કે ત્રણ બાજુવાળો આકાર છે. ત્રણ બાજુવાળા આકારનું નામ હોય છે ત્રિકોણ. હવે બીજું જોઈએ, તો બીજો આકાર કયો છે, ચોરસ છે. હવે આમાં દિવાસળીના ટપકા કેટલા છે, તો કે એક બે ત્રણ અને ચાર. તો કેટલી દિવાસળી હોય, તો કે ચાર ટપકા છે, જેથી ચાર દિવાસળી હોય. અથવા તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, તો આ એક દિવાસળી, બે દિવાસળી, ત્રણ દિવાસળી અને ચાર દિવાસળી. તો દિવાસળીની સંખ્યા કેટલી થશે, ચાર. અને ચારે બાજુ સરખી છે, તો આકારનું નામ શું થશે, હે ચોરસ. જે આકારની ચારે બાજુઓ સરખી હોય તેને આપણે ચોરસ કહીએ છીએ. હવે ત્રીજું જોઈએ, તો દિવાસળીના ટપકા સૌથી પહેલા એક બે ત્રણ ચાર પાંચ અને છ છે. તો અહીં એક દિવાસળી, બે દિવાસળી, ત્રણ દિવાસળી, ચાર પાંચ અને છ દિવાસળી. તો દિવાસળીની સંખ્યા કેટલી છે, છ. પણ અહીં સામ સામેની બાજુ સરખી છે, બે બાજુઓ નાની છે, બે બાજુઓ મોટી છે. એટલે કે સામ સામેની બાજુ સરખી હોય તેવા આકારને કેવો કહેવાય, અથવા તો લાંબો ચોરસ આપણે ગણીએ. તો લાંબા ચોરસને આપણે શું કહેશું, લંબ ચોરસ. લાંબો ચોરસ નહીં લખીશું, લંબ ચોરસ લખીશું. હવે ચોથું જોઈએ, તો અહીં ત્રિકોણ આપેલો છે. હવે કેટલા ટપકા છે દિવાસળીના, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો દિવાસળીની સંખ્યા કેટલી થાય, છ. હવે આકાર, તો કે ત્રણ બાજુવાળો આકાર છે. ત્રણ બાજુવાળા આકારનો આપણે શું નામ દઈશું, ત્રિકોણ. તો અહીં મોટો ત્રિકોણ આપેલો છે, પણ દિવાસળીની સંખ્યા મોટો આપેલો છે, એટલે કે બે બે દિવાસળી એક બાજુમાં ભેગી કરીને બનાવેલો છે, એટલે દિવાસળીની સંખ્યા પહેલા ત્રિકોણ કરતાં બમણી થઈ જશે, ડબલ થઈ જશે. હવે અહીં ચારે બાજુ સરખા એવો આકાર આપેલો છે, પણ દિવાસળીના ટપકા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. તો દિવાસળી કેટલી થાય, આઠ થઈ. આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દિવાસળી થઈ. હવે ચારે બાજુ સરખી હોય એવા આકારને આપણે શું કહીએ છીએ, ચોરસ. તો આ આકારનું નામ છે ચોરસ. હવે ત્યારબાદ અહીં સામસામેની બાજુ સરખી છે, જેને આપણે શું કહીએ છીએ, લંબ ચોરસ. હવે આપણે દિવાસળીની સંખ્યાઓ ગણીશું, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો દિવાસળીની સંખ્યા કેટલી થાય છે, દસ. દસ ટપકા છે, એટલે દસ દિવાસળીની સંખ્યા થશે. અને સામસામેની બે બાજુઓ સરખી હોય એ આકારને આપણે શું કહીએ છીએ, લંબ ચોરસ. તો ખાલી જગ્યાની અંદર આપણે લખીશું લંબ ચોરસ.
આ નાનો લંબચોરસ છે, આ મોટો લંબચોરસ છે, નાના લંબચોરસ કરતાં મોટા લંબચોરસમાં દિવાસળીની સંખ્યા વધી જાય છે. એવી જ રીતની નાના ત્રિકોણ કરતાં મોટા ત્રિકોણ કરવા માટે દિવાસળી વધારે જોઈએ છીએ. નાના ચોરસ કરતાં મોટો ચોરસ બનાવવા માટે દિવાસળીની સંખ્યા ડબલ જોઈએ છે, બમણી જોઈએ છે. તો બાળમિત્રો, આ રીતે લીટીઓ દ્વારા વિવિધ આકારો બનાવવાના, વિવિધ આકારોમાં આડી ઊભી ત્રાસી વાંકી લીટીઓ આપણે ગણવાની છે, એની સાથે સંખ્યા ગણતરી અને લીટીઓ દોરતા આપણને આવડી જાય. તો આ વિડીયોની અંદર આપેલા આકારો, વિવિધ લીટીઓ, જેનું પુનરાવર્તન તમે તમારી નોટમાં કરજો. જય શ્રી કૃષ્ણ.